ಸರ್ ಸರ್ ಬರ್ತದೆ ಬರ್ತದೆ ಸರ್ ಸರ್ ಬರ್ತದೆ
हर भर अति उर हर खबर निर्गत नर प्रवर प्रवर गण नीरज मुकुट मुकुट सिर सवर गणरव पद घरर भरर पद घूंघर रंग भर सुंदर श्याम रमे जिर रंग भर सुंदर श्याम रमे जट पट पट उलट पलट नट वर जट कट 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 पट निपटल ले ओ पट अति उलट त्रुटक गति दिन कट मन हर मन लट लपट मले जमुना तट प्रगट अमर अटर प्रजुट सुरखुट के गण तेरा भरल पद घूंघर रंग भर सुंदर श्याम रमे जीर रंग भर सुंदर श्याम रमे वन रात वन मा वाला रास रचाव्यो वाला वन रात वन महावाला रास रचाव्यो वाला सोड़ से गोपीनाथ नीर सोड़ से गोपीनाथ नीर ए उड़ाए वार रे उड़ाए वार रे कानूरो सुजाने मारती तुकारो सुजाने मारती तारो सुजाने मारती हे नियम बाड़ कुवारा रे हे नियम बाड़ कुवारा रे कानूरो सुजाने मारती तारो सुजाने मारती जड़ रे जमुना भरवान ज्ञाता वाला जड़ रे जमुना नायमे भरवान ज्ञाता वाला कानूड़े उदाड़िया छनी कानूड़े उदाड़िया छनी ते उड़ाएवा फर रे उड़ाएवा फर रे कानूड़ो सुजाने तारो सुजाने मारती आसो महिनारी आसो धारी आसो महिनारी आसो धारी दंड सुधारी दर्शारी नवनिधि निहारी चढ़ी अतारी वाट संभारी मथुरारी रघुमान दुलारी कहत पुकारी तब तियारी तंगरारी कहे राधे प्यारी हूँ बलिहारी गोकुड़िया वो गिरधारी जी गोकुड़िया वो गिरधारी पूरे वाला हो रे वैदा
ಕಡಗ ಕರುರ ದೇವಳಿಯಲಿ ಕರ ಕಾನುಡೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ ಉತಾರೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ ಕಾನುಡೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ ಉತಾರೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ ಎದೆ ನಿಯಮ ಬಾಡುವಾರೆ ಎದೆ ನಿಯಮ ಬಾಡುವಾರೆ ಕಾನುಡೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ ಉತಾರೋ ಸುಜಾನೆ ಮಾರುತಿ દિવસ પણ આજે અને એ દિવસે પાછા રૂકમણી વિવાહ આપણે સવાઈ માધવપુરમાં મેળો ભરાય ને લગ્નનો તમને ખ્યાલ હશે એ દ્વાદશી આજે જાન જાય ભગવાનની એક મહોત્સવમાં એક ખૂબ વિશેષ આનંદનો અવસર છે કે આજે પણ ભગવાનની જાન આવવાની છે એટલે હજી વાર છે ઉતાવળ નહીં કરતા હું જાનૈયા હા લઈને નહીં આવી જતા એટલે આજે જાને આવવાની છે પછી નાચ ગાન રાસ ને બધો લેવાનો છે એટલે એ જે અહીંયા થોડુંક હમણાં બાકી રહી ગયું એ સમય માટે રહેવા દેજો તો આ લગ્નનું આજે ખાસ આમંત્રણ છે બધા રહેશો ને લગ્ન સુધી હા આજે ભગવાનના વિવાહ છે હો ઉતાવળ નહીં કરતા આનંદથી લાભ લેજો પૂરેપૂરો છેલ્લે સુધી કારણ કે સુંદર બધી બિપિનભાઈ બહુ સરસ એરેન્જમેન્ટ લગ્ન ગીતો અને રાસની ને એમના મનોરથોની તો શું વાત કરીએ એટલે ખૂબ ઉત્સાહથી બધી તૈયારીઓ કરી છે અને એમ પણ હવે આજનો અને કાલનો દિવસ છે તો બિલકુલ ઉતાવળ નહીં કરતા આ તો અલૌકિક વિવાહનો આજનો દિવસ તો આઈએ રાસ પંચાધ્યાય કી કથા કે પશ્ચાત કથા યાત્રા કો આગે બઢાએ આની રાસ પંચાધ્યાયની ફલશ્રુતિ બતાવી કે જે જીવ રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે કથાનું શ્રવણ કરે છે નિત્ય એના હૃદયના રહેલો રોગ કયો રોગ કે ભવરોગ કામરોગ એની નિવૃત્તિ થાય છે
અને પછી પરીક્ષિતજીના થોડા એમને અનધિકાર જાણીને ઘણી રાસલીલાઓના પ્રસંગોને ગુપ્ત રાખ્યા. રાસલીલા પછી આગળ શ્રી સુખદેવજીએ વર્ણન કરે છે, એક દિવસની વાત છે. એકદા દેવ યાત્રાયામ ગોપાલા જાત કૌતુકા અનુભિરંડડુયુક્તે પ્રયોયુસ્તે અંબિકમ વનમ. એક દિવસની વાત છે, શ્રી મહાપ્રભુજી બતાવે છે કે એક દિવસ એટલે કયો, તો કે શિવરાત્રિનો દિવસ. નંદરાયજી બધા ગ્વાલબાલોને લઈને અંબિકાવન ગયા. ત્યાં ગાય વસ્ત્ર મધુ મધુરાન્ન સુવર્ણ આદિ વસ્તુઓનો દાન કર્યો, ઉપવાસ કર્યો. રાત્રિના સમયમાં એક ભૂખો અજગર આવ્યો અને અજગર આવીને નંદ બાબાને ગ્રસી લીધું. પહેલાં તો ગ્વાલબાલોએ પ્રયાસ કર્યો, ઓલી લાકડી લઈને આવ્યા મશાલ, અને એ બળેલી લાકડીથી એને અજગરને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ન થયો. અને પછી નંદરાયજીએ ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી, કૃષ્ણને પુકાર લગાવી કે હે કૃષ્ણ, મેં તમારી શરણ મેં હું, મેરી રક્ષા કરો. પ્રભુ પધાર્યા અને પ્રભુના ચરણનો સ્પર્શ થતા એ અજગરનો ઉદ્ધાર થયો, નંદરાયજી મુક્ત થયા. અજગરયોનિથી મુક્ત થઈને પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પૂર્વ જન્મનો વૃતાંત બતાવવા લાગ્યો. અહમ વિદ્યાધરઃ કશ્ચિત, કે હું પહેલાના જન્મમાં વિદ્યાધર હતો, સુદર્શન મારું નામ, અને લક્ષ્મી સંપત્તિ ના મદબા આવીને અંગિરા ગૌત્રના કુરુપ ઋષિઓનું મેં અપમાન કર્યું, અને જેના દ્વારા મને શ્રાપ મળ્યો, અજગરની યોનિ મળી. શ્રી આચાર્ય મહાપ્રભુજી સુબોધરીમાં બહુ સુંદર ભાવ બતાવ્યો કે આ અજગરનો ભગવાને ઉદ્ધાર કેમ કર્યો, કારણ કે આનું નામ સુદર્શન હતું, અને સુદર્શન એ વૈષ્ણવ છે, વૈષ્ણવનું નામ છે, અને એ વૈષ્ણવ નામના લીધે ઠાકોરજી અજગરનો. વિદ્યાધર પ્રગટ થઈને કહેવા લાગ્યો, ઋષિઓનો શ્રાપ પણ મારા માટે વરદાન રૂપ બની ગયું, નહીં તો વિદ્યાધર યોનિઓમાંથી હું ક્યારે મુક્ત થાત, પણ એમનો જે શ્રાપ એ વરદાન રૂપ થઈ ગયું, પ્રભુ મને આપના દર્શન થઈ ગયા. આ કથાથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ લીલા પ્રગટ કરી અન્ય ભજનનો ત્યાગ, જે આ લોકોએ વ્રત કર્યું હતું શિવરાત્રિનો, એટલા માટે અજગર નંદરાયજીને ગ્રસીને લઈ ગયો. અન્યાશ્રય દોષ, જેમ પૂર્વમાં પિતૃચરણે આજ્ઞા કરી હતી, આગળ કઈ કથાઓ આવે છે અન્યાશ્રયની, તો આ જે અજગર જે નંદરાયજીને ગ્રસ્યું, એટલે આ લીલા પરથી સિદ્ધાંત પ્રગટ થયો કે અન્ય ભજનનો ત્યાગ કરવો. પછી આગળ શંખચૂડના ઉદ્ધાર એ કથાનું શ્રવણ કરાવ્યું. કૃષ્ણ બલરામ ગોપીજનો સાથે વન વિહાર કરી રહ્યા હતા, ત્યારે જ કુબેરનો અનુચર શંખચૂડ નામનો યક્ષ આવ્યો અને ગોપીઓને ઉઠાવીને લઈ ગયો. શ્રી આચાર્યજી બતાવે છે કે આ ગોપીઓ કઈ હતી, જે રાસલીલામાં જે નતી ગઈ, કે અધર્મ છે, અનીતિ છે, વેદ વિરુદ્ધ છે એવું માનીને જેમને સંકોચ કર્યો, એવી ગોપીઓ એ આ શંખચૂડ એમને ઉપાડીને લઈ ગયો. અહીંયા ભગવાને પોતાનું મહાત્મ જ્ઞાન પ્રગટ કર્યું, શંખચૂડનો ઉદ્ધાર કર્યો. ઓર ફિર ઇસકે બાદ આગે શ્રી સુખદેવજી યુગલ ગીત કા વર્ણન કરતે હૈ. યુગલ ગીત કે 25 શ્લોક ઓર 12 યુગ્મ, એટલે બે બે શ્લોકનો એક યુગ્મ, ઓર એક સ્વતંત્ર શ્લોક હૈ 12 યુગ્મ, એટલે 12 મહિના, અને 13મો સ્વતંત્ર શ્લોક એટલે 13 મહિના, એટલે અધિક માસ, એટલે 13 મહિનાઓની લીલાઓનું વર્ણન અહીંયા ગોપીજનો કરે છે યુગલ ગીતના માધ્યમથી. જો વેણુગીત અને યુગલ ગીત આમ જોવા જઈએ ભાવ, ઠાકોરજી ગૌચારણ માટે વનમાં પધારે ને બધી ગોપીઓ ભેગી થઈને ઠાકોરજીના સ્વરૂપનું ચિંતન કરે, ગીત ગાય, તો બંનેના ભાવ આમ થોડાક મળે છે વેણુગીત યુગલ ગીતના. પરંતુ વેણુગીતમાં જે ગોપીઓની અવસ્થા છે આસક્તિની છે, અને યુગલ ગીતમાં વ્યસન દશાનું વર્ણન છે. આવો એકાદ બે શ્લોકોનું ગાન કરીને કથા યાત્રાને આગળ વધારીએ.
वाम बाहुकृत वाम कपोलो मल्गेत प्रर धरार्पित वेरो को मलांगुली भीर आश्रित मार्ग उप्ययति यत्र मुपन्न व्यो વધારે નહીં લઉં. કાલે ઘણા મને આવીને કેવા લાગ્યા, આ છોડી દીધું, ઓલું પૂરું કેમ ન ગાયું? તો કેટલું ગાવ, હમણાં 7 વાગે ને હમણાં ભાગવા લાગો, પછી આમાં પૂરું કરવું ક્યાંથી મારે? બોલો તમે તૈયાર છો? 8 વાગ્યા સુધી બેસશો? આ પાછળ વાળા